કેમ છો મિત્રો, શું તમે રણ પ્રદેશની નવી વાતો વિશે અવનવી માહિતી ગુજરાતીમાં મેળવવા માંગો છો? જો તમે તેના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો આ વિડીયોને અંત સુધી જોજો. પૃથ્વીની સપાટીનો ત્રીજો ભાગ રણ પ્રદેશ રોકે છે. એન્ટાર્કટિકા સૌથી મોટું રણ છે. સહારાનું રણ તેની વિવિધતા માટે પ્રખ્યાત છે. અરબી ભાષામાં સહારાનો અર્થ જ રણ થાય છે. સહારાના રણમાં 1979માં બરફવર્ષા થયેલી. સહારાના રણમાંથી ઉડતી રેતી એમેઝોનના જંગલો સુધી પહોંચે છે અને તેને વિવિધ ખનિજ દ્રવ્યોનું ખાતર પૂરું પાડે છે. ચીલીના એટાકામા રણમાં કદી વરસાદ જ નથી પડ્યો. આજે ઊંટ પાલતુ પ્રાણી તરીકે જોવા મળે છે. અલાસ્કાના રણમાં રેતીના 45 મીટર ઊંચા ઢગલા જોવા મળે છે. ઈરાનનું દસ્ત એ લૂંટ રણ વિશ્વનું સૌથી ગરમ રણ છે. 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન જોવા મળ્યું છે. રણ વિશ્વ વારસામાં સ્થાન પામ્યું છે. જોકે વિશ્વમાં ગરમ સ્થળોના વિક્રમ દર વર્ષે બદલાતા જ રહે છે. સહારાના રણનો 15% ભાગ જ રેતી છે, બાકીનો બધો જમીનનો જ વિસ્તાર છે. ક્લાઇમેટ ચેન્જના કારણે પૃથ્વીની સપાટીના રણ પ્રદેશો વધતા જાય છે. વિશ્વમાં લોકો એક વર્ષમાં જેટલી સૂર્ય ઉર્જા વાપરે છે તેના કરતાં વધુ સૂર્ય ઉર્જા રણ પ્રદેશમાં માત્ર 6 કલાકમાં જ મળી રહે છે. સહારાના રણને સાયકલ ઉપર 13 દિવસ અને 5 કલાકમાં પસાર કરનાર 2001માં એક બ્રિટિશરે વિક્રમ નોંધ્યો હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર કમેન્ટ્સ એન્ડ સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયોઝ.